ધરમપુરની બજાર સમિતિની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સમર્પિત જીવવાભાઈ આહિરની પેનલનો ભવ્ય વિજય થતા તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. ધરમપુરના હાથીખાના ખાતે આવેલી એપીએમસીની ખેડૂત મત વિભાગની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલનો 10 સભ્ય વિજય બન્યા હતા. ભાજપ સમર્થિત જીવવાભાઈ આહિરની પેનલનો વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. મારી ભારતીય જનતા પાર્ટીની પેનલ ના અમારા 16 ઉમેદવાર હતા. એમાં પહેલાં 4 ઉમેદવારો મારા વેપારી વિભાગમાં બિનહરી થયા. ત્યાર પછી જે મારી બાગાયત વિભાગના 2 ઉમેદવાર આવે એમાં એમણે એક ફોર્મ ભર્યું હતું, એ ફોર્મ એમણે પાછું પરત ખેંચતા એ 2 ઉમેદવારો બિનહરીફ થયા, એટલે 6 સીટ મારી બિનહરીફ થઈ હતી. પછી 10 ખેડૂત વિભાગની મારી બેઠક હોય છે, એમાં અમારા 10-10 ઉમેદવારની ફોર્મ ભર્યા હતા. સામેવાળાએ 9 જ ફોર્મ ભર્યા હતા અને આજે એમનું જ્યારે ગણતરી થઈ છે ત્યારે અમારી 10-10 પેનલનો ભવ્ય વિજય થયો છે. અને એમની કોંગ્રેસનો પરાજય થયો છે એ મારા કાર્યકર્તાઓ, મારી ભારતીય જનતા પાર્ટી અને મારા તમામ સહકારી કાર્યકર્તાઓની જે જહેમત હતી એનો મને આજે અમારે આ પેનલને રિઝલ્ટ મળ્યું. કેવા કામો થશે એપીએમસીમાં હવે પછી? એપીએમસીમાં ખેડૂતોલક્ષી કામો અમે કરતા આવ્યા છે અને હજુ પણ અમે બધા એમાં જે જરૂરિયાત મુજબના તમામ ખેડૂત માટેની વ્યવસ્થા કરવા માટે અમે સત્પર રહીશું.